સુરત શહેરમાં કોરોનાના સંક્રમણને રોકવા માટે તંત્ર તમામ પ્રકારની મહેનત કરી રહ્યું છે અને અવનવી પદ્ધતિઓનો ઉપયોગ પણ કરી રહ્યું છે, ત્યારે તમામ બાબતો અંગેનો ખર્ચ પહોંચી વળવા માટે સાંસદ બાદ નગરસેવકો પણ આગળ આવી રહ્યા છે અને પોતાની ગ્રાન્ટ પાલિકા કમિશનરને સુપરત કરી રહ્યા છે. દર્શક મિત્રો, સુરત શહેર હાલ એવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે જ્યાં તંત્ર લડી રહ્યું છે અને રોજના રોજ નવું કંઈક અપડેટ કરી રહ્યું છે. ખાસ કરીને મેડિકલ ક્ષેત્રે પણ અનેક ઓફરો થઈ રહી છે. ધારાસભ્યો, સાંસદો દરેક પ્રયાસ કરી રહ્યા છે. સાંસદ સી આર પાટીલે પહેલાં જ 1,50,00,000 રૂપિયા સુરત અને નવસારી માટે ફાળવ્યા છે, ત્યારે હવે શરૂઆત નગરસેવકોથી પણ થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના કુલ 116 કોર્પોરેટર છે, તેમાંથી હાલ પ્રથમ વિરોધ પક્ષના અસલમ સાયકલવાળા દ્વારા કંઈક જાહેરાત કરવામાં આવી રહી છે. શું છે જાહેરાત, સાંભળીએ. જી અસલમભાઈ, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર તરીકે અમને દર વર્ષે ગ્રાન્ટ મળે છે. મારા વોર્ડની અંદર પ્રાથમિક સુવિધાના કામો કોર્પોરેશન દ્વારા થાય છે, એટલે ગ્રાન્ટનો એટલો ઉપયોગ નથી થતો. મારી પાસે કુલ આ વર્ષમાં 10,36,000 રૂપિયા ગ્રાન્ટ બેલેન્સ હતી. અને હાલમાં જે પરિસ્થિતિ છે કોરોના વાયરસના કારણે શહેરમાં, તમે જોઈ શકો છો કે કેટલી વિકટ પરિસ્થિતિ છે. સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર અને સમગ્ર વહીવટીતંત્ર એના કામે જોતરાયું છે. લોકોના આ મહામારીથી દૂર થાય, લોકોના મહામારીની અસર ના થાય, એના બધા જ પોઝિટિવ પ્રયાસો સુરત મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યા છે. એટલે મેં પણ આજ રોજ કમિશનરશ્રીને એક પત્ર લખીને માનનીય મેયરશ્રી જગદીશભાઈ પટેલ સાહેબને વિનંતી કરીને મારા જે ગ્રાન્ટ વધેલી હતી એમાંથી 10,00,000 રૂપિયાની ગ્રાન્ટ કે ભાઈ આમાંથી તમે યુઝ કરી શકો છો અદ્યતન સાધન સામગ્રી માટે, કોરોના વાયરસની રસીઓ માટે કે બીજા કોઈ પણ સારા આરો કોરોના વાયરસને લગતા કોઈ પણ કામ હોય એના માટે તમે યુઝ વાપરી ઉપયોગમાં લઈ શકો, એના માટે મેં કાગળ લખ્યો છે. મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી સમિતિના અધ્યક્ષશ્રીને મારી વિનંતી છે કે આ મારી ગ્રાન્ટને ગ્રાહ્ય રાખીને જો ઠરાવ કરવાનું જરૂરી હોય તો ઠરાવ પણ કરો કે સુરત મહાનગરપાલિકાના તમામ સભ્યોએ. અસલમભાઈ, એ જ કહું છું, 116 કોર્પોરેટર છે, તમે એક ગ્રાન્ટ તમારી આપી દીધી, હજુ વધીને 115 કોર્પોરેટર બાકી છે, તેમને કોઈ અપીલ કરશો? બિલકુલ, જો આ એક સેવાનું યજ્ઞ છે ને આમાં અત્યારે આપણે બધા એકબીજાના ખભેથી ખભા મેળવીને કામ કરવાનું છે, એટલે આમાં કોઈ પક્ષાપક્ષીથી પર રહીને આપણાથી યથાયોગ્ય જેટલી મદદરૂપ બનતું હોય એ રીતે, સીધી રીતે, આડકતરી રીતે કે કોઈ પણ રીતે એ આપણે કરવાની આપણી ફરજ છે ને આપણે નિભાવવી જોઈએ, એવી મારી અપીલ છે. ચોક્કસપણે આ હતા વિપક્ષના નગરસેવક અસલમભાઈ સાયકલવાળા, જેઓ હાલ પક્ષાપક્ષી અને વિપક્ષ સત્તા પક્ષ ભૂલીને 10,00,000 રૂપિયા પોતાની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકા કમિશનરને આપી રહ્યા છે અને સાથે હજુ 115 નગરસેવકો છે તેઓ પણ તેમની ગ્રાન્ટમાંથી કંઈક ને કંઈક પાલિકાને આપે જેથી આ જે સંકટની પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે પાલિકા વધુ સજ્જ થાય તેવી તેઓ અપીલ કરી રહ્યા છે. કેમેરામેન અલમાસ ખાન સાથે કાદિર શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત.